આજે આપણે જાણીશું ભક્ત કવિ દયારામ વિશે. દયારામનો જન્મ 1777માં થયો હતો. તેમનું મૃત્યુ 1852માં થયું હતું. તેઓ 19મી સદીમાં થઈ ગયા. સમય ફરીથી ઈસવીસન 1777થી 1852 19મી સદીમાં થઈ ગયા. પિતા પ્રભુરામ કે પ્રભાશંકર ભટ્ટ, માતા રાજકોર, બહેન ગંગા. જન્મ ચાંદોદ ગામ વડોદરામાં, કર્મભૂમિ ડભોઈમાં થઈ. બિરુદ ભક્ત કવિ, ગરબી સમ્રાટ બંસી બોલા, ગુરુ પુરુષોત્તમજી મહારાજ, ધર્મ વૈષ્ણવ. તેઓ ગરબી માટે પ્રખ્યાત છે. 15 વર્ષની ઉંમરે માતા પિતાનું અવસાન થયું. આથી તેઓ પોતાના મોસાળ ડભોરમાં જઈને રહ્યા. તેઓ આજીવન અવિવાહિત હતા. કૃષ્ણલીલા અને કૃષ્ણ પ્રેમનું નિરૂપણ કરતી ગરબીઓ માટે તેઓ પ્રસિદ્ધ છે. ઢાળની વિવિધતાવાળી એમની ગરબીઓ એમના ઉમંગ, ઉછળતા ઉપાડથી, ભાષાના માધુર્યથી અને ભાવની ઉત્કટતાથી લોકપ્રિય બની છે. તેઓ શરીરે દેખાવડા હતા અને ગળાની મીઠાશ પણ અદ્ભુત હતી. અહીં નીચે ભક્ત કવિ દયારામનું ઘરનો ફોટો આપવામાં આવેલો છે. તેઓ સારું ગાઈ શકતા અને સિતાર પણ વગાડતા હતા. તેમના શિષ્યમાં છોડભાઈ, ગિરજાશંકર, લક્ષ્મીરામ દેસાઈ, ત્રિકમદાસ અમીન, વસંતભાઈ, લલ્લુભાઈ, કાયસ્થ આદિ હતા. તેમણે સ્ત્રી મંડળ પણ હતું. તેમાં રતનભાઈ સોની મુખ્ય શિષ્ય હતા. બુંદીકોટના દ્વારકેશના મંદિરના સ્વારકાનાથજી ગાદીના ગુરુ પુરુષોત્તમજી મહારાજ તેમના કવિતાના ગુરુ હતા. તેઓ જન્મે વૈષ્ણવ ધર્મી હતા. પાછળથી મર્યાદિત થતો અંતે કરનાળીના કેશવાનંદજી મહારાજે તેમણે કૃષ્ણલીલાનો સાક્ષાત્કાર કરાવ્યો. ત્યારથી તેઓ કૃષ્ણ ભક્ત થયા હતા. એક કવિ સાઠોદ્રો નાગર હતા. એમની જ્ઞાતિ નાગર હતા. લોકો કહે છે કે તેમણે વ્રજ ભાષામાં 700 દોહરાની સત્સાઈ રચેલી છે અને તેમના પદ આશરે 5000 રચેલા છે. તેમાં ગુજરાતી ભાષામાં 2500 પદ હશે એવું આશરેથી માલુમ પડ્યું છે. તે કવિ પહેલા વર્ગમાં ગણાય છે. તો પણ પ્રેમાનંદની કે શામળ ભટ્ટની બરાબરી તો ક્યાંથી થાય. પણ વલ્લભ ભટ્ટની બરાબર તેમની કવિતા કહેવાય નહીં એવું તેની કવિતાની રચના જોતો માલુમ પડે છે. ગુજરાતમાં ગોસાઈના શિષ્યો ઘણા છે, તેથી તેની કવિતા ગાનારને આશ્રય મળે છે, એટલે તેનો ફેલાવો ઘણો થયો છે. તેથી બીજા કવિની કવિતા સાંભળી ન હોય તેવું માલુમ પડે છે. દયારામ કવિતાને વધારે વખાણે છે. દયારામ સરોદો, સતાર વગેરે બજાવીને કવિતા ગાઈને લોકોને રંજન કરતો હોય એમ માલુમ પડે છે. તેના શિષ્યો એ જ ધંધો કરે છે. દયારામ દક્ષિણમાં ફરેલા તથા દક્ષિણના પ્રસંગોમાં રહેલા જણાય છે, કારણ કે દક્ષિણી રાગમાં તેમણે કેટલીક કવિતાઓ રચેલી છે. નર્મદા કોઠે, ચાણોદ, કન્યાળીમાં પણ તે ઘણું રહેલા હશે. ગોસાઈજીના શિષ્યો તેમના ગુરુની પેઠે માનતા હતા. તેમણે રાધા કૃષ્ણની લીલા વિશે ઘણી કવિતા રચેલી છે. કેટલાક લોકો એવું કહે છે કે નરસિંહ મહેતાએ કૃષ્ણની લીલા ગાવાની ઈચ્છા અધૂરી રહી ગયેલી માટે તેમણે ફરીથી દયારામનો અવતાર લીધો છે. એટલે કે દયારામમાં નરસિંહ મહેતાની પરંપરા જોવા મળે છે. દયારામની કવિતામાં સારા પદ લઈને મુંબઈમાં ભાઈ નર્મદા શંકરે એક ચોપડી છાપેલી એવું સંભળાય છે. દયારામે એક દીકરો હતો પણ દીકરી ન હતી એવું પણ માનવામાં આવે છે. આ એક લોક વાયકા છે. ડભોએ રહેવા છતાં દયારામને શૈશવની સ્મૃતિઓનું સ્મરણ થયા કરે છે. તે અવારનવાર ચાંદોદ આવતા જતા રહે છે. એક દિવસ તે મામા સાથે ડભોએ જતા હોય છે.
રસ્તામાં તેમણે તળાવ આવે છે, તે તળાવ હીરાકડિયા એ સોલંકી સમયમાં બંધાવેલું તેવું માનવામાં આવે છે. એ તળાવ પાસે કથાઓ ચાલે. તે સમયના સુપ્રસિદ્ધ કથાકાર વિદ્વાન ઈચ્છારામ ભટ્ટજી કથા કરે છે. તેથી મામા ભાણેજ કથા સાંભળવા બેઠે છે. કથા સાંભળી દયારામ ખૂબ જ પ્રભાવિત થયા અને ભટ્ટજીને એમણે ગુરુ કીધા. પછી દયારામનું જીવન પલટાઈ ગયું. એકવાર ભટ્ટજીએ કહ્યું કે બેટા, તું બીજો નરસૈયો થવાનો છે, તું હિન્દુસ્તાનના તીર્થોની યાત્રા કર. તેમણે સમગ્ર ભારતની 3 વાર પરિક્રમા કરી છે. તેઓ 7 વાર શ્રીનાથદ્વારની યાત્રા કરી છે. તેમણે 12 વર્ષ સુધી વિવિધ વ્યાધિઓ ભોગવી હતી. કવિ નર્મદના મતે તેમણે 3 ભગંદર, તાવ, પરમળિયો, સારણગાંઠ, અંતરગળ, મૂત્રકચ્છનો રોગ હતા. કવિ નર્મદના મતે તેમણે 135 ગ્રંથો રચેલા છે. તેમણે રચેલા ગ્રંથો તેમના શિષ્યો ગેલાભાઈએ બંધાવી દીધા હતા. તે ડભોઈમાં હોવાની શક્યતા છે. તેમણે ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી, સંસ્કૃત, ઉર્દૂ, મારવાડી વગેરે ભાષામાં રચના કરી છે. આ ઉપરાંત તેમણે 1.25 લાખ જેટલા પદો રચ્યા છે. કમા મુનશીએ કહ્યું હતું કે દયારામ નિત્રણ શૃંગાર કવિ જ છે. દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણવિરામ ના હોય. દયારામના જીવનમાં હવે શરદ ઋતુ બેસી ગઈ હતી. અવારનવાર બીમાર પડવાને લીધે ઠાકોરજીની સેવામાં વિક્ષેપ પડતો હતો. ત્યારે તેમની સેવા રતનબાઈએ કરી હતી. એ એક વિધવા હતા. રતનબાઈ દયારામના ભજન કીર્તનમાં નિત્ય આવતા હતા. દયારામની તબિયતની પરિસ્થિતિ જાણીને સેવા કરવાની આ તક રતનબાઈએ ઝડપી લીધી. દયારામના અંત સુધી રતનબાઈએ નિષ્ઠાપૂર્વક સેવા કરી. તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમનો મૃતદેહ ચાંદોદ લઈ જવાયો હતો. હજારો લોકોના ટોળા તેમના પદો ગાતા સ્મરણ યાત્રામાં જોડાયા હતા. તેમની સાંપ્રદાયિક કૃતિઓમાં છે રસિકવલ્લભ, ભક્તિ પોષણ, પુષ્ટિપત્ર હસ્ય, સિદ્ધાંતસાર, સંપ્રદાયસાર, રસિકરંજન, ભક્તિ વિધાન. તેમની ભક્તિ કૃતિઓમાં છે પ્રેમરસ ગીતા, પ્રેમ પરીક્ષા, ભક્તવેલ, કૃષ્ણશ્રવણ ચંદ્રિકા, નામ પ્રભાવ, 32, 84, રાસલીલા, બાળલીલા, હરિભક્તિ ચંદ્રિકા, દાણલીલા, રૂપલીલા, કમળલીલા, પત્રલીલા, મુરલી લીલા વગેરે તેમની ભક્તિ કૃતિઓ છે. તેમણે કેટલાક આખ્યાન કૃતિઓ પણ રચી છે. આખ્યાનમાં છે અજામીલા આખ્યાન, રૂકમણી વિવાહ, સત્યભામાશા વિવાહ, રૂકમણી શ્રીમંત. એમનો એક સંવાદ પણ મળે છે. સંવાદમાં છે હનુમાન ગરુડ સંવાદ તેમનો પ્રખ્યાત છે. તેમની જાણીતી પંક્તિઓમાં છે હવે સખી નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું રે, ઓ વ્રજની નારી શા માટે તું અમને આડ ચડાવે, હું શું જાણું રે વાહલે મુજમાં શું દીઠું, વ્રજ વાહલું રે વૈકુંઠ નહીં આવું, જે કોઈ પ્રેમરસ અંશ અવતરે પ્રેમરસ તેના ઉરમાં ઠરે, ઓ વાસલડી વેરણ થઈ લાગી રે, ઊભા રહો તો કહું વાતલડી બિહારી લાલ. આ કેટલીક તેમની જાણીતી પંક્તિઓ છે. તેમના વિશે કેટલાક વિદ્વાનોના મંતવ્યો છે. નન્હાલાલ કવિ કહે છે ગુજરાતની ગોપી પ્રાચીનતાના મોતી સર્વમાં છેલ્લા રસ મેઘ કવિ બંસી બોલા કવિ તરીકે તેઓ યાદ કરે છે. કનૈયાલાલ મુનશી તેમના વિશે કહે છે નૃતન શૃંગાર કવિ. દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણવિરામ. આદિકવિ નરસિંહ મહેતા અને પ્રાચીનતામાં છેલ્લા કવિ દયારામ બંને નાગર હતા.
ગરબીઓથી ઘેર ઘેર જાણીતા હતા. ઉષ્ણસ કવિ કહે છે, વ્યાકુળ વૈષ્ણવ કહીને તેમને યાદ કરે છે. નરસિંહરાવ દિવેટિયા ગરબીનો પિતા કહીને તેમને યાદ કરે છે. તેમના વિશે કેટલાક પ્રશ્નો છે. શૈવ સંપ્રદાયમાંથી વૈષ્ણવ સંપ્રદાય કોણે અપનાવ્યો હતો? દયારામે. કોની રચનાઓ ગરબી તરીકે ઓળખાય છે? દયારામ. શ્યામરંગ સમીપે ન જાઉં, દાણ ચાતુરી, અજામિલ આખ્યાન કોની કૃતિઓ છે? દયારામની. ઓ વ્રજ નારી આ પદના રચયિતા કોણ છે? દયારામ. દયારામ ક્યાંના વતની હતા? ચાંદોદના. કઈ કૃતિ ભક્ત દયારામની છે? પ્રેમ રસ ગીતા. રસિક વલ્લભ તથા ભક્તિ પોષણ આ પૃષ્ટિ સંપ્રદાયનું મર્મ રહસ્ય કોણે પ્રગટ કરી હતી? દયારામે. આખ્યાન અજામિલા આખ્યાન આ કૃતિની રચના કોણે કરી? દયારામે. પ્રશ્નોત્તર માલિકા અને સત્સંયા આ ગદ્ય કૃતિઓના લેખક કોણ છે? દયારામ. પ્રસિદ્ધ રચના જગડો લોચન મન્નોના રચયિતા કોણ છે? દયારામ. દયારામની ગરબીઓ કયા ગ્રંથમાં સંગ્રહાયેલી છે? દયારામ રસુદામાં. દયારામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે? ગરબીઓ. પ્રસ્તુત કરતા એસજી ભટ્ટ. જો આપને આ વિડીયો પસંદ હોય તો લાઈક કરવા અને મારી ચેનલ ગુજરાતી સાહિત્યને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે, જેમાં પરીક્ષાઓની તૈયારી માટે સારું એવું ગુજરાતી સાહિત્યનું તમામ મટીરિયલ ઉપલબ્ધ છે.